થરાદ તાલુકાના ટરુઆ ગામે અંગત અદાવતને લઈને બે જૂથ વચ્ચે જૂથ અથડામણની ઘટના સામે આવી. ટોળાએ અનુસૂચિત જાતિના ઘરો પર હુમલો કરી 3 જેટલા ઘરોને આગ ચાપી કરી 2 ઘરોમાં તોડફોડ કરી. સમગ્ર ઘટનામાં 3 લોકોને ઈજા થવા પામી છે તો બીજી તરફ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે તાત્કાલિક દોડી આવતા મોટી હોનારત ટળી હતી. ગત મોડી રાત્રે થરાદ તાલુકાના ટેરુવા ગામે કેટલાક ઇસમો દ્વારા ધોકો લાકડી તેમજ તીક્ષ્ણ હથિયારો સાથે દલિત પરિવારોના ઘર પર હુમલો કરવામાં આવ્યો હતો અને કેટલાક લોકો સાથે મારપીટ પણ કરવામાં આવી હતી, જેમાં એક યુવક સહિત 2 મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ છે. એ તમામને સારવાર અર્થે પાલનપુર ખસેડવામાં આવી છે. આજે બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના ટરુવા ગામે પીડિત પરિવારની મુલાકાત માટે અમે સર્વ સમાજના તમામ આગેવાનો અને કાર્યકર્તાઓ કે જે સામાજિક એકતા જાગૃતિ મિશનમાં કામ કરે છે એ તમામ લોકો આજે અહીંયા મુલાકાત લેવા માટે આવ્યા છે. કેટલાક અસામાજિક તત્વો દ્વારા ગઈ મોડી સાંજના અનુસૂચિત જાતિના 4 પરિવારના ઘર ઉપર ખૂબ જ ખરાબ રીતે હુમલો કરી, એમનો જીવલેણ હુમલો કરી અને એમના પરિવારને નુકસાન પહોંચાડ્યું છે. પીડિત પરિવારના લોકોના હાથ પગ ભાંગી દીધા છે, એમને હત્યાની કોશિશ કરી છે અને એમના ઘર છે એમને સળગાવી દીધા છે, તોડફોડ કરી છે, અનાજ અને પૈસાની લૂંટ કરી છે અને મહિલાઓની છેડતી કરી છે. આ પ્રકરણની જાણ અમને અમારા સ્થાનિક કાર્યકર્તાઓ તરફથી મળી. આજે અમે બનાસકાંઠા જિલ્લાના પ્રવાસે હોય અમે અમારા થરાદનો કાર્યક્રમ કેન્સલ કરી અને પીડિત પરિવારની મુલાકાત લીધી છે. આ બાબતે ગઈકાલે મોડી રાતે બનાસકાંઠા જિલ્લાના જિલ્લા પોલીસ વડાશ્રીને, બનાસકાંઠા જિલ્લાના DYSP શ્રી જે અહીંયા જે આ ઝોનના ઇન્ચાર્જ છે એમને અને અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ જે એટ્રોસિટી એક્ટ જે SC ST સેલના જે એડિશનલ DG છે, જે નોડલ ઓફિસર છે, એ એડિશનલ DGને અને એ તમામ લોકોને અમે ગઈકાલે મોડી રાતે જ જાણ કરી છે અને જિલ્લા પોલીસ વડાશ્રી અને બાકીના બધા જ લોકો ખૂબ જ પોઝિટિવ દિશામાં કામ કરી રહ્યા છે. અમને વિશ્વાસ છે કે આ પ્રકરણમાં પીડિત પરિવારના લોકોને ન્યાય મળશે. ગઈકાલે સાંજે 9:30 વાગે ફોન આવેલો કે ટરુવા ગામમાં ઠાકોર સમુદાયના લોકો આવ્યા છે અને એ લોકોએ ઘર સળગાવ્યા છે અને મારામારી કરી રહ્યા છે અને જાનહાનિ થવાની છે. તો તાત્કાલિક મેં PA સાહેબને ફોન કરેલો અને PA સાહેબે તાત્કાલિક પોલીસ મોકલેલી. ઘટના બનતી ઘટનાએ પોલીસ પહોંચી ગયેલી. પોલીસને જોઈને એ લોકો આડાવડા થઈ ગયેલા. આજે સવારે 6 વાગે અમે લોકો અમારી ટીમ સાથે, દલિત સંગઠનની ટીમ સાથે અહીં આવી જાત નિરીક્ષણ કર્યું, વિડીયોગ્રાફી પણ કરી. પોલીસ પણ ત્યાં હતી. જોયું તો 3 ઘર બિલકુલ સળગેલા છે, ઘર વખરી સળગેલી છે અને એક બે બહેનો અને એક ભાઈને માર્યો છે. ભાઈને ફ્રેક્ચર છે, માથાની અંદર ઘણો બધો વાગેલું છે, બહેનને પણ ખાસો બધો મૂઢમાર મારેલો છે અને જાનથી મારી નાખવાના ઈરાદે આ લોકો આવેલા છે. કંઈક એમને અગાઉ મેટર મહિના પહેલે થયેલી હતી અને એ મેટરની અદાવત રાખી અને સાંજે ટોળા સાથે આ લોકો અંદર આવીને પડ્યા. હવે અત્યારે FIR દર્જ કરવા જઈ રહ્યા છીએ. FIR દર્જ થઈ જાય એટલે ખબર પડે કોણ આરોપી છે નથી. મારું નામ નાનજીભાઈ અડિયલ, બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન, થરાદ એકમ. તો બીજી તરફ યુવકની હાલત ગંભીર છે. સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરતા તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે આવી પહોંચતા તમામ ઇસમો નાસી છૂટ્યા. અત્યારે તો સમગ્ર ઘટનાને લઈ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. થરાદ પોલીસનો કાફલો વહેલી સવારે ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને તપાસની કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી વિવિધ સેવા સંગઠનના કાર્યકર્તાઓ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને પીડિત પરિવારને તાત્કાલિક ધોરણે ન્યાય મળે તેવી માંગ સાથે સરકાર સમક્ષ આક્ષેપ પણ કર્યા હતા. દલિત સમાજનો યુવક થોડા દિવસ પહેલા ઠાકોર સમાજની યુવતીને ભગાડી ગયો હોવાની અદાવત રાખી આ સમગ્ર કાવતરા સાથે હુમલો કરવામાં આવ્યો હતો અને આ હુમલામાં લાખો રૂપિયાનું નુકસાન થયું અને 3 લોકોને ઈજા પણ થવા પામી છે. ત્યારે પરિસ્થિતિ વધુ પડતી ન વણસે તે માટે સમગ્ર ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો અને ઘટના સ્થળ પર પોલીસની સાવણીમાં ફેરવાયું. અત્યારે તો પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે આરોપી ક્યારે હાથમાં આવે છે અને આ હુમલામાં સાચું કારણ શું છે તે પોલીસ તપાસ બાદ જ બહાર આવશે. સુરેશ કલ્ચર, JDS TV, થરાદ.